નમસ્કાર મિત્રો, મારું નામ ધર્મેશ છે અને હવે અમે જઈ રહ્યા છીએ એક નવી ચેનલ યુટ્યુબની અંદર ચાલુ કરવા માટે લાઈવ ગાંધીનગર. અમે પ્રયત્ન કરીશું કે જે બી અત્યારે ભાજપ અને કોંગ્રેસ બધી જગ્યાથી અત્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, એ લોકો એના ચૂંટણી ઢંઢેરાની અંદર શું કહેવા માંગે છે એ જનરલી નાના માણસો સુધી કે સામાન્ય માણસો સુધી પહોંચતું નથી. તો અમારો પ્રયત્ન હશે કે ભાઈ અમે પ્રયત્ન કરીએ કે તમારા સુધી પહોંચે અને ત્યાર પછી તમે નક્કી કરો કે તમારે કોને વોટ, તમારો કિંમતી વોટ તમારે કોને આપવો છે. તો મેં થોડીક પ્રયત્ન કર્યો છે લખવાનો, જોયું છે કે ભાઈ હું થોડું વિચારી જોઉં કે કોંગ્રેસે શું કયા કયા વાયદા કરેલા છે, ભાજપે કયા કયા વાયદા કરેલા છે. હા, એ તો પછી જોવું જોઈએ કે આવતા 5 વર્ષની અંદર કયો વાયદો ક્યારે કોણ પૂરો કરે છે. પણ અત્યારે આપણે નક્કી કરવાનું છે કોની સરકાર આપવી. તો જ્યારે ગુજરાતની અંદર 23 એપ્રિલે આપણું મતદાન વોટિંગ થવાનું છે તો જોઈ લઈએ. સૌથી પહેલા હું એક પોઈન્ટ લેવા જઉં છું ભાજપનું, થોડા એવા પોઈન્ટ્સ લખ્યા છે તો તમને બી આની અંદર વધારે ખબર પડશે કે ભાઈ તમારે કોને વોટ આપવો જોઈએ આ વિડીયો જોયા પછી. તો પહેલી વસ્તુ છે, દેશની સુરક્ષા સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવામાં નહીં આવે. ઓકે, તો ભાજપ જ્યારે એવું કહી રહ્યું છે કોઈ દેશની સુરક્ષા સાથે કોઈ પણ જાતના સંજોગ કોઈ સંજોગોની અંદર સમાધાન કરવામાં નહીં આવે. હવે એની સામે કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે રાજદ્રોહના કેસની અંદર લગતી પરિભાષા ધરાવતી આઈપીસીની કલમ 124A ને રદ કરાશે. દોસ્તો, મને વધારે પડતી નથી ખબર કે 124A કલમ ક્યારે અને કઈ રીતે આવશે, એના માટે અમે પ્રયત્ન કરીશું કે એના એક્સપર્ટ્સ અમારી સાથે આવે, એ અમારી સાથે ડિસ્કસ કરે. અને હા, અમારો એક પ્રયત્ન એવો બી રહેશે કે અમે ડિબેટની અંદર ભાજપ અને કોંગ્રેસ બંનેને અમે અહીંયા બોલાવીએ, બંનેના પક્ષના અધિકારીઓ આવે અને આપણે એ લોકો સાથે બેસીને ચર્ચા કરીએ. તો જ્યારે ભાજપ એની સામે બીજી વસ્તુ માટે આપે છે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A રદ કરાશે. હમણાં તમે લોકો ફેસબુક, ટ્વિટર તમે જે રીતે જોતા હશો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે ચાલે છે મહેબુબા મુફ્તી એવું કહે છે કે જ્યારે 370 જો રદ કરવામાં આવશે કે 35A સાથે કંઈ પણ ચેડા કરવામાં આવશે તો પછી કાશ્મીર ભારતનું હિસ્સો નહીં રહે. તો એ તો બીજા નંબરની વસ્તુ છે કે મહેબુબા મુફ્તીને કોણ અને ક્યારેક અને કઈ રીતે જવાબ આપવો. પણ હા, એક વસ્તુ તો નક્કી છે, કાશ્મીર ભારતનું જ હતું અને ભારતનું જ રહેશે. હવે જોવાનું રહ્યું કે ભાજપ આવ્યા પછી 370 અને 35A કઈ રીતે આપણે આગળ વધી શકાય. ભાજપ બી વસ્તુ આની અંદર અલગ અલગ વસ્તુઓ કહેવા માંગશે. તમે ડિબેટ અત્યારના દિવસમાં તો જેમ જોઈ રહ્યા છો કે બધી જ ગુજરાતી ન્યૂઝ ચેનલ ઉપર, હિન્દી ન્યૂઝ ચેનલ અને ઇંગ્લિશ ન્યૂઝ ચેનલની અંદર આ બધી વસ્તુઓ ચાલી રહી છે, ડિબેટ ચાલે છે. પણ ઘણી એવી ડિબેટો એવી હોય છે કે જેની અંદર તમને પોતાને તમે નક્કી નથી કરી શકતા કે આ ડિબેટ પછીનું પરિણામ શું છે. જ્યારે ચર્ચા ઉગ્ર ચર્ચા બની જતી હોય છે તો આપણે પ્રયત્ન કરીશું આપણે બહુ શાંતિથી ચર્ચા પતાવીએ અને એની અંદર આગળ વધીએ. તો બસ દોસ્તો, અત્યારે મારી માટે આટલું જ છે. હવે આગળ હું નવો વિડીયો લઈને આવું છું પછી. થેન્ક યુ.